સુરતના ઓલપાડ ખાતે પરવાના વગર આયુર્વેદિક બનાવટોનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતી ફેક્ટરી પર રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં મળી આવેલા શંકાસ્પદ જથ્થાના આશરે 15 જેટલા નમૂના લઈ બાકીનો રૂપિયા 11.60 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત ખાતે આયુર્વેદિક બનાવટોનું ઉત્પાદન અને વેચાણ કરતી ફેક્ટરી ખાતે ડ્રગ ઓફિસરોની ટીમ દ્વારા દરોડો પાડતા સ્થળ પર કવાત, ચૂર્ણ તથા જોઈન્ટ રિલીફ ઓઇલ નામની અલગ અલગ પ્રકારની આયુર્વેદિક દવાનું ઉત્પાદન થતું જોવા મળ્યું હતું. પૂછપરછ કરતા પરવાના કે લાયસન્સ મેળવ્યા વગર આ દવાઓનું ઉત્પાદન કરતા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ઉત્પાદન બંધ કરાવીને ફેક્ટરી સીલ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહીને ધ્યાને રાખી ફેક્ટરી ખાતેથી આશરે રૂપિયા 2 લાખની કિંમતનું રો મટીરીયલ્સ, રૂપિયા 70,000ની કિંમતનું પેકિંગ મટીરીયલ, રૂપિયા 2.90 લાખની કિંમતનું ફિનિશ્ડ પ્રોડક્ટ તેમજ રૂપિયા 6 લાખની કિંમતની કવાથ, ચૂર્ણ તથા ઓઇલ બનાવવાની મશીનરી મળીને આશરે રૂપિયા 11.60 લાખ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ફેક્ટરી ખાતે ઉત્પાદિત શંકાસ્પદ આયુર્વેદિક દવાના 5 નમૂના તથા રો મટીરીયલ્સના 10 નમૂનાઓ મળી કુલ 15 નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે સરકારી પ્રયોગશાળા વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.